ક્રિસ્ત સુમાપ્સરણ પ્રેમ સલામ આજલંત નો 28મો દિવસ અને નિયોગ શાસ્ત્ર પાઠ છે લુકની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 45મી કલમ થી 21મા અધ્યાયની ચોથી કલમ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે સર્વ લોકોના સાંભળતા તેમણે પોતાના શિષ્યોને કહ્યું શાસ્ત્ર દોથી સાવધાન રહો કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું ચોટાઓમાં સલામો સભાસ્થાનનો મુખ્ય આસનો તથા જમણવારોમાં મુખ્ય જગાઓ ચાહે છે તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે તેઓ વિશેષ શિક્ષા ભોગવશે તેમણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા જોયા એક દરિદ્રી વિધવાને તેમાં બે દમણી નાખતા તેમણે જોઈ ત્યારે તેમણે કહ્યું હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એ બધા કરતા વધારે નાખ્યું છે કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું છે પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી છે એક પ્રશ્ન જેની સામે હું અને તમે અવારનવાર એ ડીલ કરતા હોઈએ છે આપણા રોજિંદા જીવનમાં તે એ છે કે જ્યારે મારાને તમારા પર અન્યાય ગુજારવામાં આવે હું ને તમે દુઃખની પરિસ્થિતિમાંથી ગુજરતા હોઈએ ત્યારે એ સમયોની અંદર જે પ્રશ્ન મને તમને થાય તે એ કે જે વસ્તુ મને તમને અન્યાય જેવી લાગે છે તે શું ઈશ્વરને નહીં લાગતી હોય અથવા કે જે લોકો આપણી પર અન્યાય ગુજારી રહ્યા છે એ અન્યાય ગુજારનાર લોકોને પ્રભુ ક્યાં સુધી સહન કરીને રાખશે અમુક પ્રશ્નો હોય ને દેટ કમ્સ ઇન માઇન્ડ પણ પ્રભુ સુખ્રિસ્ત એ બધાને સાંભળતા સર્વ લોકોના સાંભળતા તેઓ પોતાના શિષ્યોને એટલે પર્ટિક્યુલરલી ટુ ધ ડિસાઇપલ્સ હુ ફોલોઝ હિમ બધા સાંભળતા હતા પણ એ બધાના સાંભળતા કેવલ શિષ્યોને એડ્રેસ કરે છે અને શિષ્યોને એડ્રેસ કરીને એ એ સમયના અધિકારીઓ વિશે એક વિચ વિવરણ કરે છે અધિકારીઓ વિશે કહે છે કે શાસ્ત્રીઓથી સાવધાન રહો મતલબ કે જે લોકો સો કોલ્ડ લીડર્સ છે અને જે લોકો વિશેષ કરીને કેમ કે ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફેરિસિસ સદુસીઝ એન્ડ ધીસ આ શાસ્ત્રીઓની જે સ્ક્રાઈબ્સ હતા એમની જે કેરેક્ટરિસ્ટિક એ હતી કે તેઓ છે ને એક પ્રકારના ઢોંગી લોકો હતા નિયમ 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 કરતા હતા પોતાને યહૂદી કહેતા હતા યહૂ યહોવા પર વિશ્વાસ રાખનાર પોતાને કહેતા હતા નિયમના પાડનાર પોતાને ગણતા હતા પણ જ્યારે નિયમ આપનાર પોતે ત્યાં આવે છે ત્યારે તેઓ તેને ઓળખી નથી શકતા અથવા ઓળખી ગયા તો પણ ઓળખવા માંગતા નથી પેલું કહેવાય ને જે માણસ ખરેખર ઊંઘી ગયો હોય એને ઉઠાડવો સહેલો છે પણ જે ઉઠીને ઊંઘવાનો ઢોંગ કરતો હોય એ માણસને ઉઠાડવો ઇટ ઇઝ ઇમ્પોસિબલ અને એવું જ કંઈક ફરોશીઓ શાસ્ત્રીઓ સદુકીઓ એ લોકો માટેનું વિવરણ છે પ્રભુ સુખ્રિસ્ત એ લોકોનું વિવરણ કરતાં કહે છે કે તે લોકો જામા પહેરીને ફરવે છે એમને જામા પહેરીને ફરવાનું ગમે છે એટલે સારા સારા કપડાઓ પહેરવાનું ગમે છે મેં તમને અગાઉ કહ્યું છે કે ક્લોથ ડ્યુરિંગ જીસસિસ ટાઈમ વોઝ અ વેલ્ધી કોમોડિટી કે જે વસ્ત્ર હતું એ પ્રભુ શું ક્રિષ્ના સમયની અંદર એક બહુ વેલ્ધી પઝેશન હતું એનો મતલબ એમ કે આપણે જે રીતના જોડીઓ પર જોડિયો કપડાં ઘરે રાખીએ છીએ તે પ્રમાણેનું વસ્તુ ત્યાં નથી કપડાં હોવું અથવા વસ્ત્રની જોડીઓ હોવી દેટ વોઝ કન્સિડર્ડ વેરી રીચ એક્સવીઝ પ્રકારની લક્ઝરી ગણાતી હતી અને માટે જ હું તમે જોઈએ છે ને જ્યારે યરીખો જતા એ રસ્તાની એ માણસને એ લૂંટેરાઓ લૂટી લેશે એ ગુડ સમારીટનના એ દાખલાની અંદર ત્યારે લોકો એના વસ્ત્રને પણ લૂંટી લેશે બિકોઝ ઇટ વોઝ અ કોમોડિટી એ બહુ અગત્યની વાત હતી અને માટે અહીંયા પ્રભુ સુખ્રિસ્ત એ શાસ્ત્રીઓના જામાઓની વાત કરે છે તમને જામાઓ પહેરીને એટલે વસ્ત્રની ઉપર પણ દેર ઇઝ અ ઓવરકોટ ધેટ શોઝ દેર એક્સકુઝિટ લક્ઝરી અને એ લોકોને એ પહેરીને ફરવાનું ગમે છે દે ટેન ટુ શો ઓફ ધેમ સેલ્સ પછી આગળ લખેલું છે ચોટાઓમાં સલામો એટલે જ્યાં જ્યાં તેઓ જાય તેઓને આજુબાજુ લોકો ગમે છે કે લોકો તેમની આઈને વખાણ કરે લોકો તેમની સારી સારી વાતો કરે ટીકા નહીં ટીકા કરે તો તેઓ ટાર્ગેટ બનશે ટીકા કરશે ક્રિટિસિઝમ પોઝિટિવ કહેશે તો પણ તેઓ ક્યાંક ને ક્યાંક એમના મનમાં ભરાઈ રહેશે અને પછી તેઓ તેમને ટાર્ગેટ કરીને કંઈક ને કંઈક કરશે ધે વિલ ડુ દેટ પણ ચોટાઓમાં સલામો એમને ગમે છે પોઝિટિવ એવરીથિંગ પોઝિટિવ નેગેટિવ હોય તો એ બોલવાનું નહીં ઈચ્છુક પોઝિટિવ પછી આગળ લખેલું છે કે તથા સભા સ્થાનોમાં મુખ્ય આસનો પુલપીટનો ક્રેઝ બીજા શબ્દોમાં આપણા ગુજરાતના કોન્ટેક્સની અંદર અથવા ભારતના અથવા ક્રિશ્ચિયન કોન્ટેક્સની અંદર કે એક રીતના સેન્ટર પ્લેસીસ એ લોકોને ગમે છે અને જો તમે પુલપીઠનો પાવર પ્લે કદી જોયો છો કે નહીં મને નથી ખબર બટ જો તમે પુલપીઠનો પાવર પ્લે તમે જાણતા હો તો કોઈ સિનિયર વ્યક્તિ અથવા કોઈ ઉચ્ચ કક્ષાની અથવા જે ઉચ્ચ પોસ્ટની વ્યક્તિ એને તમે વચ્ચેથી ક્યાંય બી આમ સાઈડમાં તમે ડ્રિફ્ટ કરો ને એટલે એમના મોના નકશા તરત કદાચ ક્યાંક ને ક્યાંક બદલાતા જોવા મળી જાય હા જો નમ્ર પ્રભુનો સેવક હોય હી વોન્ટ કેર એ નીચે બેસશે તો પણ હી વોન્ટ કેર પણ ધેર ઇઝ અ પુલપીટ પાવર પાવર પ્લે અને તે મર્ણ તમને ઘણી બધી વાર જોવા લાઈવ મળતો હોય છે અને માટે એ લોકોને શું ગમે છે સભાસ્થાનોમાં મુખ્ય આસનો ગમે છે જમણવારોમાં મુખ્ય જગ્યાઓ જોઈએ છે એટલે કે એ લોકો આવે એટલે પોતે પોતાની ડીશ ન લે ના આપણે બી પોતે ઘણીવાર એવા મહેમાનો બોલાવીએ તો એ લોકોને ખાસ જગ્યા હે ને બાકી બધા ઊભા ઊભા ખાતા તો એમને ઘરમાં ટીકોઈમાં આપીએ અને પછી ઘરમાં લાવીને એમને આપીએ તીરસવા માટે પણ એમની માટે માણસો રાખીએ ઓલ ઓલ ઓફ ધોઝ પીપલ લાઇક સચ થિંગ્સ પ્રભુ શ્રી કૃષ્ણના સમયની વાત કરી રહ્યો છું બટ આ સેમ પિક્ચર તમને આજના સમયમાં પણ જોવા મળશે એન્ડ દેટ ઇઝ વાય વી ઓલવેઝ સે કે પ્રભુનું વચન ઇઝ ઓલવેઝ રેલેવન્ટ એ મારાના તમારા જીવનમાં એ હંમેશા લાગુ પડે છે મેં તમને આ જે પણ વિવરણ કહ્યું એ તમને કદાચ ક્યાંક ને ક્યાંક તમે તેનો અનુભવ પણ કર્યો હશે તમે ક્યાંક ને ક્યાંક તેના ભાગ પણ હશો એન્ડ સ્ટીલ ઇટ ઇઝ રિટર્ન ટુ થાઉઝન્ડ ઇયર્સ અગો વોટ અ વન્ડરફુલ થિંગ ઇટ ઇઝ પછી આગળ લખી છે કે તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે હવે આ લોકોનું રિયલ પિક્ચર આવ્યું કે આ ઉપર બધું સારું સારું એ લોકો માટે થાય એ લોકોને ગમે છે જામાઓ પહેરવાનું સભા સ્થાનોમાં મુખ્ય સ્થાનો એ મુખ્ય આસનો ત્યારબાદ જમણવારોમાં મુખ્ય જગ્યાએ બેસવાનું એ બધું જ એ લોકોને તે લાઇક ઇટ વેરી મચ પણ એમનું જીવન તમે જુઓ તો એ લોકોના જીવનોને બરબાદ કરી નાખવાનું જીવન બની રહેશે પ્રભુના બધા સેવકો એવા નથી બટ દેર આર સમ કે જે લોકોને ટાર્ગેટ કરવાનું ગમે છે કે જે લોકોને લોકોના જીવનો બરબાદ કરી નાખવાનું ગમે છે અને આગળ વોટ અ વન્ડરફુલ ડિસ્ક્રિપ્શન કે વિધવાઓના ઘર ખાઈ જાય છે વિધવા એટલે કે જેનો કોઈ આધાર ના હોય જે જે ઘરમાં પ્રભુ શ્રી કૃષ્ણ સમયમાં જે ઘરમાં પુરુષ ના હોય ને એ પુરુષ વિહોણા ઘરને એ આધારહીન ગણાતું હતું અને એ જે લોકો છે એ જે આગેવાનો છે ઇવન વિધવાઓના ઘરોને પણ નથી છોડતા પુરુષ સાથેના ઘરોની તો વાત જ છોડો આર આર સો સો ક્રુઅલ ક્રુઅલ અને લાઈફ ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે પણ પછી આગળ છેલ્લી છેલ્લા શબ્દોમાં એવું લખેલું છે કે તેઓ વિશેષ શિક્ષા ભોગવશે તેઓ વિશેષ શિક્ષા ભોગવશે તેનું કારણ શું વિશેષ શિક્ષા કેમ ખાલી શિક્ષા કેમ નહીં વિશેષ શિક્ષા એટલા માટે કે તેઓ ઉચ્ચ સ્તરે પ્રભુના વચનોની તાલીમ મેળવે છે ઉચ્ચ સ્તરે પ્રભુને નિકટતમ સાથે એમના સાથેના સંબંધમાં હોવાનો દાવો કરે છે પ્રભુના વચનોને ફર્સ્ટ હેન્ડ જાણે છે કદાચ એ ઓરિજિનલ લેંગ્વેજમાં પણ વાંચવાનો તેમને એ લાભ હશે તેઓ શીખ્યા હશે અને બધું જાણ્યા છતાં પ્રભુના વચનોનો પ્રભુની શિક્ષાનો મર્મ જાણ્યા છતાં સી તેઓના જીવનો એ ઢોંગથી ભરેલા છે અને માટે જે માણસ પ્રભુનું વચન ના જાણતો હોય એની માટે શિક્ષા હશે પણ જે જાણતો હોય છતાં ઢોંગ કરતો હોય એની માટે વિશેષ શિક્ષા છે વિશેષ શિક્ષા આગળ પછી પ્રભુના વચનમાં લખ્યું છે કે પ્રભુએ ઊંચું જોયું વિશ્વએ ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા જોયા અને એક દરિદ્રી વિધવાને પણ ત્યાં જોયું શ્રીમંતો એ ત્યાં ગાડી ધર્મ ભંડારો પોતાના દાનો નાખી રહ્યા હતા અને પછી એટલા જ ટાઈમમાં બીજી એક એક બીજી એક વિધવા ત્યાં આવે છે ઉપર આપણે એક વિધવાનું વિવરણ જોયું એ વિધવાના જીવનો એ લોકો વિધવાના જીવનો ખાઈ જાય છે વિધવાના ઘર ખાઈ જાય છે અને અહીંયા પછી તરત જ બીજી એક વિધવા ત્યાં એકચ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ થાય છે એ ઇન્ટ્રોડ્યુસ થતાં શું કહે છે એની બે દમણી ત્યાં નાખે છે અને ત્યાં પ્રભુ સુખ્રેસ્ત એ જાણીને કહે છે કે આના જેવું દાન આ વિધવા જેવું દાન એ બીજું કોઈને નથી આપ્યું વાય કેમ કે લોકોએ એમના ઘણામાંથી થોડું અર્પણ કર્યું છે પણ આ વિધવા સ્ત્રીએ પોતાનું જેટલું હતું એ બધી પોતાની આજીવિકા જે છે એ નાખી દીધી છે મારા વાલાઓ આપણે લેન્ટના છવ્વીસમાં દિવસ આજે લેન્ટના આપણે અઠ્યાવીસમાં દિવસમાં છીએ પ્રભુનું વચન અવારનવાર મરણ તમને એ યરુશાલમ જવાની અને એ વધસ્તમ ભણીની યાત્રાની અંદર એ અવારનવાર યાદ કરાવે છે કે પ્રભુ ખ્રિસ્ત અવારનવાર કોની સાથે કોન્વર્ઝેશન કરે છે કોણ પ્રભુને ફસાવવા માટે આવે છે કોણ પ્રભુને પકડાવી દેવા માટે આવે છે એ શાસ્ત્રીઓ ફરોશિયો એ સદુક્યો સદુક્યો તો એટલા બધા પિક્ચર બની પણ અધર અદર દિવારી ધ ગ્રુપ્સ અને તેઓ પ્રભુની આસપાસ જ ફરતા હતા કે ક્યાંક પ્રભુ આડું અવડું બોલેને આપણે એને પકડી પાડીએ હા કે એમને સોંપી દઈએ અધિકારીઓને સોંપી દઈએ મારા વાલાઓ યાદ રાખીએ કે જો મારું ને તમારું જીવન એ ઢોંગથી ભરેલું જીવન છે ને ઇફ વી આર ઇફ વી આર લિવિંગ અ લાઈફ ઓફ હિપોક્રેસી તો મારાને તમારે માટે વિશેષ શિક્ષા છે પ્રભુનું વચન જો તમે જાણો છો પ્રભુના પ્રેમનો જો તમે અનુભવ કર્યો છે અને એ બધું કર્યા છતાં જો હું ને તમે એ અનુસરતા આપણા જીવનમાં તેને નથી દેન દેટ મીન્સ વી આર લિવિંગ અ ડબલ સ્ટાન્ડર્ડ લાઈફ દોઘલા જીવન જેને કહેવાય ને આમ કંઈક અલગ અને આમ કંઈક અલગ એ પ્રકારના જીવન જીવી રહ્યા છે એન્ડ ઇફ સો સ્ટીલ સ્ટીલ ધેર ઇઝ અ ચાન્સ ફોર અસ ટુ રિટર્ન રિપેન્ટ એન્ડ બી રિફ્રેશ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ પ્રભુના ઉપસ્થિતિની અંદર પસ્તાવા સહિત પાછા ફરીએ પાછા ફરીએ કબૂલ કરીએ પ્રભુની આગળ પોતાની કબૂલાત કરતાં આપણે કહીએ કે પ્રભુ આ વસ્તુ છોડવું માટે મારી માટે અઘરું છે પણ પ્રભુ તમે મદદ કરી શકો છો અને પ્રભુ અચૂક મદદ કરશે કરશે અને કરશે જ હી ઇઝ અ મર્સીફુલ ગોડ હી લવઝ અસ એ મને તમને પ્રેમ કરે છે એટલા માટે જ આ પૃથ્વી પર આવ્યા એ દેહ ધારણ કરીને ઓર એલ્સ દેર વોઝ નો અધર નીડ મારા વાલાઓ આવો આપણે પ્રભુ ગમ ફરીએ ઊંચી ઊંચી જગ્યાઓ શાસનો એ બધા ભાગ છે બટ એ બધું કરતાની સાથે એક ડબલ સ્ટાન્ડર્ડ લાઈફ ના જીવીએ લોકોના જીવનો એટલે વિધવાઓના ઘરોને વિખેરી ના નાખીએ એક મેટાફર છે બટ એ વિધવાના જીવનને વિખેરવું એની સાથે ઘણી બધી વાતો એની અંદર ઇન્કલુડ થઈ જાય છે પ્રભુ સુખ્રિસ્તે લિસ્ટ કહે છે બટ એના કરતાં વિશેષ વાતોને તમે જાણીએ છીએ લેટ એસ નોટ બી ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ રૂલિંગ સમન્સ લાઈફ કેમ કે પ્રભુ તો દરેકનો પ્રભુ છે ને આજે જો એ અન્યાય થતો જોવે છે તો કાલે એ અન્યાયનો બદલો પણ પ્રભુ જ વાળશે ને માણસો તરીકે માણસો તરીકે જેની પર અન્યાય થયો છે શું કરવાનો છે નો નથિંગ હી કે નોટ હી કેન ઓનલી રિલાય અપોન ગોડ કેમકે પ્રભુ બધું જોવે છે પ્રભુ બધું જાણે છે ઇફ ધેટ હેપન્સ એ વિશેષ શિક્ષાનો ભાગ બનવાનો છે વિશેષ શિક્ષાનો ભાગ બનવાનો છે લેટ અસ ઓલ રિલાય અપોન ગોડ લેટ અસ ઓલ ટર્ન બેક ટુ હિમ ડબલ સ્ટાન્ડર્ડ હિપોક્રિટિકલ લાઈફ હોય તેમાં બી ફરી જઈએ ત્યાંથી અને હું તમે પ્રભુની ગમ ફરતા ખ્રિસ્ત જેવા બનવાનો વધુને વધુ યત્ન કરીએ એમ કે ખ્રિસ્તે પોતાની જાતને ક્યાંય પ્રથમ સ્થાને મૂક્યો નહીં ખ્રિસ્તે હંમેશા બીજાઓને અને ખ્રિસ્તે મને તમને આજ્ઞાઓ પણ આપેલી છે ટુ મેઇન એ કમાન્ડમેન્ટ્સ ટુ લવ આર ગોડ વિથ ઓલ આર હાર્ટ માઇન્ડ એન્ડ સ્ટ્રેન્થ એન્ડ ટુ લવ આર નેબર એઝ આર સેલ્સ એ જો હું ને તમે મારાને તમારા જીવનમાં પ્રભુ જેવા બનવાનો પ્રયત્ન કરીશું ને દેન ધેટ કમાન્ડમેન્ટ વિલ ઓટોમેટિકલી કમ ઇન આર લાઈવ એન્ડ બી ફુલફિલ ઇન એન્ડ થ્રુ આર લાઈવ મારા વાવ પ્રભુ પર આધાર રાખવાની જરૂર છે વિશ્વાસ રાખવાની જરૂર છે અને પ્રભુ જેવા બનવાનો યત્ન કરવાની જરૂર છે પ્રભુ આપ સર્વને આશીષ આપો આમેન